बोलो सहजानंद स्वामी हरे कृष्ण महाराज। इंद्रप्रस्थ ने अंदर राजसु यज्ञ खूब धामधूम थी उजवाई रही छे। आखी इंद्रप्रस्थ नगरी शणगारी छे अने पृथ्वीना समस्त राजाओ आ यज्ञनी अंदर आवेला छे। कारण के युधिष्ठिर ने सम्राट पदे चक्रवर्ती पदवी आपी अने एनी नीचे बधाए पोतानुं पद स्वीकार्युं छे। युधिष्ठिरनी शक्ति एना भाईओनी शक्ति एनुं सत्य एनो धर्म ए वक्ते पृथ्वी उपर अजोड़ हता, एना समान बीजो कोई राजा नहोतो। अनेक देश देशांतरोथी राजाओ पोताना रथ सैनिको अने धन भंडारो लई इंद्रप्रस्थ तरफ आवी रह्या छे। हस्तिनापुरथी दुर्योधन अने 100 कौरव आव्या, धृतराष्ट्र, विदुरजी, भीष्म पिता, द्रोणाचार्य, कृपाचार्य, अश्वस्थामा आ बधा पण आव्या छे, शकુની મામા પણ સાથે છે। એના હૃદયમાં ઈર્ષાની આગ છે કે આપણે હાથ ઘસતા રહી ગયા અને પાંડવો બાળવાને બદલે બૈડા નહીં, ભીમને જેલના લાડુ ખવડાવ્યા મર્યો નહીં, ઉલટાના બમણા બળવાન થઈ અને ચક્રવર્તી સમ્રાટ થઈને ધરતીના રાજાઓને જીતી દિગ્વિજય કરી લીધો। ચેદી દેશનો શિશુપાલ એ પણ આવ્યો છે। દુર્યોધનનો બનેવી જયદ્રથ એ પણ મોટો રાજા છે, એ પણ આવ્યો છે। દ્રૌપદીના પિતા દ્રુપદ રાજા પણ પોતાના સેનાપતિઓ અને સૈનિકો સાથે આવ્યા છે। કાશી નરેશ કાશી દેશનો રાજા પણ આવ્યો છે। મહારથીઓ અતિરથીઓ જે એક એક યોદ્ધા એક એક લાખની સેનાને ભારે પડે આવા મહાન શક્તિશાળી રાજાઓ છે। અનેક પ્રકારના શસ્ત્રો અસ્ત્રોથી સજ્જ યુધિષ્ઠિર રાજાએ ઇન્દ્રપ્રસ્થ નગરીમાં સુંદર મજાના દરવાજાઓ શણગારી એક એક દરવાજે એમનું સ્વાગત કરવા માટે અતિથિ ગૃહનું નિર્માણ કર્યું છે। રાજાઓને યથાયોગ્ય ઉતારાઓ, રાજમહેલો, ભોજન, સુંદર મજાના સેવકોની તમામ પ્રકારની સંભાવના કરી છે, રાજાને શોભે એવા સ્વાગત કર્યા છે। દ્વારકાથી ભગવાન કૃષ્ણ, બલરામ અને અનેક યાદવો પણ આવ્યા છે, ભગવાનની અષ્ટપટરાણીઓ પણ આવી છે। વ્યાસ ભગવાન પણ આવ્યા છે, જેમણે મહાભારત ગ્રંથ લખ્યો એ વ્યાસ ભગવાન આ તમામ ઘટનાઓના સાક્ષી છે, નજરે જોઈને આ ગ્રંથ લખ્યો છે। મહાભારતને પાંચમો વેદ કહેવાય છે, ભારત પંચમો વેદ। નીતિ છે આ બાજુ ભીમસેન 20,000 ઋષિઓ અને બ્રાહ્મણોને બોલાવી લાવ્યો છે, જંગલના એક એક ઝૂંપડે આશ્રમોની અંદર જઈ અને ઋષિઓને આમંત્રણ આપ્યું છે, અમારે તારે રાજસુ યજ્ઞ છે માટે યજ્ઞમાં આહુતિઓ આપવા માટે પધારો, અમારું ભોજન અમારી દક્ષિણાઓ ગ્રહણ કરી અમને આશીર્વાદ આપો। 20,000 ઋષિઓ આવ્યા છે, એમણે પણ યથાયોગ્ય નિવાસ કરાવ્યો છે। આ બાજુ સુંદર યજ્ઞ મંડપોનું નિર્માણ કર્યું છે, યજ્ઞ ચાલુ થયા છે, યુધિષ્ઠિર મહારાજ યજ્ઞમાં આહુતિઓ આપે છે, યજ્ઞ ચાલુ છે। પણ એ પહેલા એક ઘટના બને છે, રાજસુ યજ્ઞમાં પ્રથમ તમામ રાજાઓનો એક અતિથિ સન્માન પૂજન
ની સભાનું આયોજન થયું છે. સભા દેવતાઓની નિર્માણ કરેલી ઇન્દ્રપ્રસ્થ એ સભા એવી હતી કે બ્રહ્માની સભા, ઇન્દ્રની સભા, અને એનો જે સભાગૃહ હતો એને પણ ઝાંખો પાડે એવો યુધિષ્ઠિર રાજાનો સભાગૃહ હતો. એમાં 5000 માણસો બેઠા હોય તો પણ બધી જ ખીચોખીચ સભાની અંદર સંખ્યા હોય એવા સુંદર મજાના સિંહાસનો છે. 10000 માણસો બેઠા હોય તો પણ સમાઈ જાય તોય ખીચોખીચ, 500 હોય તોય ખીચોખીચ, જેટલા આવે એટલા સમાતા જાય, વધે નહીં ઘટે નહીં. આવી દિવ્ય સભા ફરતા ઝરૂખાઓ છે, એમાં રાજરાણીઓ, રાજ પરિવારો બેઠા છે. સભાની અંદર ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ બધાના સ્વાગત કરી રહ્યા છે, આવકાર આપે છે, બધાને યોગ્ય આસનો આપે છે. જે રાજા જેવો, જેની પદવી, જેટલું મોટું રાજ્ય એ પ્રમાણેની બેઠક વ્યવસ્થાઓ છે. ધૃતરાષ્ટ્ર આવે છે, અંધ, એને પણ ઉચ્ચ આસન ઉપર બેસાડે છે, કારણ કે હસ્તિનાપુરનો રાજા છે. દુર્યોધન શકુનિની સાથે આવે છે, 100-100 કૌરવોને યથાયોગ્ય સ્થાન આપે છે. બધા રાજાઓ આવી જાય છે, પછી યુધિષ્ઠિર મહારાજ, ભીષ્મ દાદા, વ્યાસ ભગવાન અને માતા કુંતા સાથે સભામાં પધારે છે, જય જયકાર થઈ જાય છે. યુધિષ્ઠિર મહારાજ બહુ વિનમ્ર છે, સત્યવાદી છે, ધર્મનું આચરણ એના જીવનના એક એક નક શીખ છે. બધા એને આદર આપ્યો. યુધિષ્ઠિર રાજાએ બધાને પ્રણામ કર્યા અને પોતાના ઉચ્ચાના સોનાના સિંહાસન પર બેસે છે. ભીમ અને અર્જુન યુધિષ્ઠિર રાજાના અંગરક્ષક તરીકે બાજુમાં ઉભા છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ આવ્યા છે. બલરામ અને કૃષ્ણ પણ ભીષ્મ દાદાની બાજુમાં બેઠા છે. દ્રોણાચાર્ય, કુલગુરુ કૃપાચાર્ય, જેને તમામ કૌરવ પાંડવોને શિક્ષા આપી છે, એ પણ ઊંચા આસન પર બેઠા છે. બાકી તમામ રાજાઓનો સમાજ, ભીષ્મ દાદા ઊભા થયા છે કે યુધિષ્ઠિર મહારાજ, આજે આવી દિવ્ય રાજસભા જોઈ હું અતિ પ્રસન્ન થયો છું. હે યુધિષ્ઠિર, આજે તમારું તપ અને પુણ્ય અત્યંત તપે છે, જે સમગ્ર રાજ પરિવારો તમારા ચરણમાં બેઠા છે. દેવતાઓ પણ તમારી ઈર્ષા કરે એવી મહાન પદવી તમે પ્રાપ્ત કરી છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ જેમનું રક્ષણ કરે છે એવા પાંડવો આજે 16 કળાએ ખીલી રહ્યા છે. પણ હે રાજન, આપણા સનાતન ધર્મ પ્રમાણે આપણે દરેક રાજાનો અતિથિ સત્કાર અને પૂજન કરવું જોઈએ. યુધિષ્ઠિર રાજા ઊભા થઈ અને ભીષ્મ પિતાને પૂછે છે, પિતામા તમે કહો કે આટલા બધા રાજ સમુદાયમાં હું પ્રથમ પહેલી પૂજા કોની કરું, અગ્ર પૂજા કોની, કારણ કે જે યોગ્ય હોય, જે શ્રેષ્ઠ હોય, જે શક્તિશાળી હોય, બધી જ રીતે સંપૂર્ણ હોય એની પહેલી પૂજા થઈ શકે, આ કોઈ સામાન્ય તો સભા નથી જ. યુધિષ્ઠિર મહારાજ કહે છે, હે ભીષ્મદ પિતા, હું વ્યાસ ભગવાનની પૂજા કરું પહેલી કે તમારી કરું? ત્યારે ભીષ્મ દાદા બોલ્યા, ન તો મારી ન તો વ્યાસ ભગવાન, પહેલી પૂજા કરો દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની. આજે ભૂમંડળ ઉપર એના સમાન કોઈ નથી. હું એનો ભક્ત છું એટલે નથી કહેતો, પરંતુ સર્વગુણે સંપન્ન જો કોઈ હોય તો સાક્ષાત શ્રી કૃષ્ણ છે. આ બેઠેલા એક પણ રાજાઓમાં શ્રી કૃષ્ણ સમાન કોઈ નથી, એની પહેલી પૂજા કરો. ત્યારે સહદેવ ઊભા થયા, એણે કીધું, બરાબર છે મોટા ભાઈ, ભીષ્મ પિતા કહે બરાબર છે. ત્યાં સહદેવ પૂજાનો થાળ, સામગ્રી બધું લાવ્યા ભગવાનની પૂજા કરવા માટે. ત્યારે ભીષ્મ પિતાએ કીધું કે અમે અગ્ર પૂજા શ્રી કૃષ્ણની કરીએ છીએ,
આમાં કોઈને આપત્તિ કોઈને લાગતી નથી ને, તો હોય તો કોઈ કહી શકે છે, પણ એમાં શ્રી કૃષ્ણના સગા ભાઈનો દીકરો શિશુપાલ ઈ સભામાં બેઠો છે. બહુ શક્તિશાળી છે, મહારથી છે, બહુ મોટું રાજ્ય પણ ધરાવે છે, ચેદી દેશનો રાજા છે. એ આમ રૂવાડે રૂવાડે સળગી ગયો. કૃષ્ણ એની ભાઈબાના દીકરા છે તો એની સાથે એટલો કટ્ટર વેર, દુશ્મનાવટ છે, એનું નામ સાંભળીને નાકમાં ધુવાળા નીકળી જાય, એટલો દુશ્મન. ભીષ્મ પિતાએ પૂજા ચાલુ કરાવી, નકુળે પૂજા શરૂ કરી. યુધિષ્ઠિર રાજા પૂજા કરવા જાય ત્યાં શિશુપાલ ઉભો થયો. નકુળ, ખબરદાર, આ પહેલી પૂજાને યોગ્ય નથી. શ્રી કૃષ્ણ આટલા મોટા રાજાઓનો સમુદાય ભેગો થયો છે ધરતીના, અને આ ભરવાડ ગાયું ભેંસું ચરાવનાર, ગોકુળનો ગોવાળિયો કોકને ઘેરે ઉછરનાર, આની તમે પહેલી પૂજા કરો છો? આની પ્રથમ પૂજા કરીને તમે તમામ રાજાઓનું અપમાન કર્યું છે. એમાં એવા છે ક્યાં ગુણ છે કે તમે એની પૂજા કરો છો? એવું જ્યાં કીધું હતા તો ભીષ્મ દાદા ક્રોધાયમાન થઈ ગયા. શિશુપાલ બેસી જા, શ્રી કૃષ્ણનું અપમાન કરીશ નહીં, એ પ્રથમ પૂજાને યોગ્ય છે. તો કેવી રીતે? નથી રાજા, નથી આમ, નથી કોઈ એવું પરાક્રમ કર્યું, મન ફાવે એમ ગાળો દીધી છે. ભર સભામાં આખી સભા સ્તબ્ધ બની ગઈ. અને જ્યારે ગાળો દીધી ને ત્યારે ભીમથી ન રેવાયું. ભીમ ઉભો થયો, ગદા લીધી, મારી નાખું આગળ, તારું માથું તોડી નાખું, જીભ ખેંચી લઉં. શ્રી કૃષ્ણને ગાળો દેનાર પાપી અધર્મી તા શિશુપાલ કે અહીંયા આવ, ખાંડું ખાંડું ખીચડું ખાનારા, તને હું બતાવી દઉં મારી તાકાત. ભીમ જ્યાં મારવા જાય ત્યાં ભીષ્મ દાદાએ રોકી લીધો. ભીમસેન નીચે બેસો, શાંત થાવ, આજે એ નથી બોલતો, એનો કાળ બોલે છે, આજે એનું મૃત્યુ નક્કી છે. ત્યાં શિશુપાલ કે અરે ડોસા, તું મારો શું મૃત્યુ કરવાનો હતો? તું બ્રહ્મચારી નથી, નપુસંગ છો, ઢોંગ કરે છે બ્રહ્મચારીનો. એવી ભીષ્મ દાદાને ગાળો દીધી. અને એ વખતે અર્જુન અને સહદેવ વગેરે ઊભા થઈ ગયા, મારવા તૈયાર થયા. એને યુધિષ્ઠિર મહારાજે સમજાવીને પાછા બેસાડ્યા. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, ભગવાન તો મંદ મંદ હસે જ. ભગવાન ઊભા થઈ અને બધાને શાંત કર્યા, શાંત થાવ, તમે શા માટે ઉગ્ર બનો છો? અપમાન તો મારું કરે છે ને, હું ક્યાં ક્રોધ કરું છું? તમે કોઈ ચિંતા કરો, માં ભલે આજ શિશુપાલ બોલતો, આજે એને બોલવાનો દિવસ છે. શિશુપાલ બોલ, તારે જે કહેવું એ કહે, તને છૂટ છે. અને તું મને છૂટ આપનાર કોણ? કાળિયા, માખણ ચોરી ચોરીને ખાધા છે, હગા મામા કંસને મારી નાખો, જેનું નિમક ખાધું એને માર્યો, હત્યારો પૂતનાને મારી, એવી ગાળો દેવા માંડ્યો. ત્યાં તો બલરામજી ઉભા થઈ ગયો, હળ ઉપાડ્યું કે આને ખેડી જ નખાય. એ હળ ઉપાડીને જ્યાં ઉભા થયા, મારી નાખું શિશુપાલ, મારા ભાઈ શ્રી કૃષ્ણને ગાળો દે છે. ત્યાં ભગવાને બલરામજીને બેસા દેતા, તમે બેસી જાઓ, ચિંતા કરો, આજે એનો કાળ બોલાવે છે, ભલે બોલતો. તમને ખબર નથી મેં ફઈબાને વચન આપ્યું છે કે મારા 100 અપરાધ કરે, 100 ગાળો આપે ત્યાં સુધી એને નહીં મારું, પણ 101 ગાળો આપશે એટલે અહીંયા મરી જ જવાનું, મારી જ નાખીશ એનો, એનો નાશ કરી દઈશ. ત્યાં પાછો શિશુપાલ ઉભડો, હવે તું મને મારનાર કોણ? 100 શું, હું તને 300 ગાળો દઈ દઉં, તું મારું કાંઈ બગાડી શકવાનું નથી, તાકાત હોય તો આવી જાય અહીંયા સામે રણ મેદાનમાં. ભલે આ રાજસભા જોવે કે શિશુપાલની કેવી શક્તિ છે. કૃષ્ણ ભગવાન ગણતા હતા, કારણ કે એની માતાને કીધેલું, ફઈબાને, શિશુપાલ ને હું નહીં મારું, પણ મારા 100 અપરાધ કરે ત્યાં સુધી નહીં મારું. ભીષ્મ દાદાએ ભીમને બેસાડ્યો, ભીમ પાછો ઉતાવળો થઈ ગયો, એ કે આગળ એને ઉપાડી નાખ્યો દરિયામાં. ભીષ્મ દાદા કહે,
આવડા જન્મ ને શિશુપાલ ત્યારે એને ત્રણ આંખો હતી અને ચાર હાથ હતા. ભયંકર ભગવાન, કોકને લાગે ચતુર્ભુજ નારાયણ છે, પણ આકાશવાણી થઈ કે જેના ખોળામાં બેસાડવાથી વધારાના બે હાથ ખરી જાય અને ત્રીજું નેત્ર ખરી જાય એને હાથે આનું મૃત્યુ છે. અને શ્રી કૃષ્ણને બલરામ ફૈબાની ઘેરે ગયેલા, ફૈબાઈ એના ખોળામાં બેહેડા અને આને બે હાથ ખરી ગયા અને એક ખરી ગઈ, એટલે ભીમ તું શાંત થા, આગળ ફેસલો થઈ જશે. ભીમ કે તો સારું, તો આપણે મહેનત કરવી નહીં. કૃષ્ણ ભગવાન કે શિશુપાલ બસ, 97 અપરાધ થઈ ગયા છે, 97 હવે 3 બાકી છે, હજી શાંત થઈ જા તો બચી જઈશ. અરે 300 આગળ બીજા 300 કરી નાખું. અને પાછો તું તો બે બાપનો દીકરો, બે માનો દીકરો, નહીં તારી જાતનું ઠેકાણું, નહીં નાતનું ઠેકાણું. બસ શિશુપાલ હવે એક જ બાકી છે. અને પાછી ગાળો દીધી, એને ગાળા ઉપર PhD કર્યું હતું. એ 100 ગાળો પૂરી કરી પછી ભગવાને વિચાર કર્યો, ફૈબા તમને આજ પહેલું વચન પૂરું થાય છે. અને ભગવાને સુદર્શન ચક્ર યાદ કર્યું, ભર સભામાં સમ 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 કરતું હાથમાં આવી ગયું, 10,000 સૂર્ય જેવું તેજ રાજસભા જોઈ રહી, બધાની આંખો અંજાઈ ગઈ, તેજના અંબારો છૂટ્યા. શિશુપાલમ ગભરાયો, ભાગવા જાય ત્યાં ચક્ર આવી ગયું અને ચાકડા ઉપરથી જેમ ખડો ઉતારી લે કુંભાર, એમ એનું માથું કાપી સુદર્શન ચક્ર ભગવાનના હાથમાં આવી ગયું. લોહીના ધોધ છૂટી ગયા, શિશુપાલનું ધડ પડ્યું, એના શરીરમાંથી તેજ નીકળ્યું, એ તેજ ભગવાન શ્રી કૃષ્ણમાં લીન થયું. ભગવાને એને પણ મુક્તિ આપી. કેમ કે વૈકુંઠ ધામનો જય વિજય નામનો પાર્ષદ જય એ શિશુપાલ હતો અને વિજય એ દંતવક્ર છે. પણ ચક્ર હાથમાં આવ્યું અને એટલું ચક્ર ફરતું હતું કે ભગવાનની આંગળીમાં લોહી નીકળ્યું. ચક્ર અદૃશ્ય થઈ ગયું પણ લોહીની ધાર થઈ. એ વખતે દ્રૌપદી દેવી દોડ્યા, પોતાનું ચીર ફાડે અને ભગવાનને પાટો વીટી દીધો રાજસભામાં. ભગવાને જોયું, દ્રૌપદી આનું ઋણ હું તને ચૂકવીશ અને 999 ચીર પૂરશે. આ બાજુ બધાની આંખો તેજથી અંજાઈ ગઈ. શકુની મામો એ તો ખુરશી હેઠા પડી ગયા. આમ હું થયું કઈ ખબર ન પડી. દુર્યોધન કે મામા ક્યાં ગયા, તો હેઠે ઉતા હતા. ભાણા ઝાલી રાખજે, આ કાળીઓ કઈ કરી નાખશે આપણને. પણ આવો ચમત્કાર જોયો તોય આ આસુરી બુદ્ધિના લોકોએ કૃષ્ણને ભગવાન તરીકે નથી માન્યા. એ કહે તો માયાવી છે, જાદુગર છે, ગમે ત્યારે આમ કરી નાખે છે, એ તો જાદુ છે, માયા છે. અને ભગવાનની પૂજા થઈ, શિશુપાલનું મળદું એક બાજુ લઈ ગયા, એનો દીકરો એને બોલાવી મહીપાલ, એને યુધિષ્ઠિરે કીધું કે તમારું રાજ્ય સલામત છે, સ્વતંત્ર જ રહેશે અને એનો દીકરો જ રાજગાદી ઉપર બેસશે અને એનો રાજ્યાભિષેક અહીંયા કરવામાં આવશે. અને મહીપાલનો રાજ્યાભિષેક કરી એને ચેદી દેશ પાછો મોકલી દીધો છે. અહીંયા શ્રી કૃષ્ણની પૂજા થઈ અને રાજસુયજ્ઞ ધામધૂમથી થયું. હજારો દાન અપાયા, લોકો જયમાં તૃપ્ત થયા. પણ દુર્યોધન અને શકુની મામો ભયંકર આ ઘટના જોઈને ગભરાઈ ગયા છે કે આની બાજુમાં શ્રી કૃષ્ણ છે એટલે આને પહોંચી શકાતું નથી. છેલ્લે વ્યાસ ભગવાન યજ્ઞમાંથી વિદાય લે છે, યુધિષ્ઠિર આદિ પ્રણામ કરે છે. યુધિષ્ઠિર રાજાએ પૂછ્યું, મહારાજ હે વ્યાસજી, આટલા બધા ઉત્પાતો, આટલા બધા અપશુકનો થઈ રહ્યા છે, મને શંકા છે, આ શું કાંઈ કોઈ મહાન પ્રલયની નિશાની છે? વ્યાસ ભગવાન તો ત્રિકાળ જ્ઞાની છે. એણે કીધું, હે રાજન, સભાની અંદર જ કીધું છેલ્લે કે હું એક અમંગલ ચિહ્નો જોઈ રહ્યો છું, મહાભારતના યુદ્ધ તરફ નિશાન છે. પણ હે ભીષ્મ, હે યુધિષ્ઠિર, હું તમને કહીશ તો તમને દુઃખ થશે અને મને પણ દુઃખ થશે, એટલે અત્યારે હું નહીં કહું. પણ સમબુદ્ધિથી રાજ્ય ચલાવો,
એટલું ખરું, ભવિષ્યમાં ભીમ અને અર્જુનના હાથે તમામ ધરતીના ક્ષત્રિયોનો સંહાર થઈ જશે. આવું બોલી અને વ્યાસ ભગવાન વિદાય થયા. યુધિષ્ઠિર રાજાને થયું, અરે આવું થશે? યુધિષ્ઠિર રાજાએ પ્રતિજ્ઞા કરી કે હું મન કર્મ વચનથી કોઈને દુભીશ નહીં, બધાને ક્ષમા આપી દઈશ, ભેદભાવ નહીં કરું. તો યુદ્ધ થવાની શક્યતા જ નથી. પણ ભાવિનું નિર્માણ કરેલું કાળનું કોઈ ટાળી શકતું નથી. યુદ્ધને ટાળવા ભગવાન શ્રી કૃષ્ણે ઘણા ઉપાય કર્યા, શાંતિ દૂત બનીને ગયા, પણ યુદ્ધ ટળી શક્યું નથી. મહાભારત સનાતન છે, આજે કળિયુગમાં પણ મહાભારત ચાલુ છે. બધી જગ્યાએ કુટુંબમાં પણ મહાભારત હોય, નાના કુટુંબમાં નાનું મહાભારત ચાલતું હોય, એમાં એકાદો શકુનિ હોય, એકાદો દુર્યોધન હોય, એકાદો યુધિષ્ઠિર હોય, એકાદો કર્ણ હોય, એકાદો ભીષ્મ હોય. નગર રાજ્યના લેવલે મહાભારત ચાલતું હોય, રાજ્યમાં પ્રધાનમંડળ હોય, એમાં એકાદો શકુનિ હોય, એકાદો દુર્યોધન હોય, એકાદો યુધિષ્ઠિર હોય. દેશ લેવલે મહાભારત ચાલતું હોય, એકાદું રાજ્ય શકુનિનો પાઠ ભજવતું હોય, એકાદું રાજ્ય દુર્યોધનનો પાઠ ભજવતું હોય, એકાદું સત્યવાદી રાજ્ય યુધિષ્ઠિરની જેમ વર્તતું હોય, તો એ હેરાન થતું હોય, એવું બનતું હોય છે. દુનિયા લેવલે મહાભારત ચાલે છે, દરેક દેશ પોતપોતાની રીતે મહાભારત ખેલે છે. કેવી રીતે બીજા દેશને પછાડી દેવો, એને લૂંટી લેવો, કેમ એને અંડરમાં કરી દેવો, દુનિયા લેવલે મહાભારત ચાલે છે. અને બધાએ મહાભારત જતા કરો તો દરેકના હૃદયમાં એક મહાભારત ચાલે છે. જીવ છે એ અર્જુન છે, અને એની અંદર બેઠેલા અંતર્યામી ભગવાન પરમાત્મા છે, એ જીવની સાથે છે, અર્જુનની સાથે છે. અને આની અંદર જ મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એમાં જ શકુની મામો બેઠો છે, આપણને કપટ કરીને છેતરે છે, એમાં જ દુર્યોધન બેઠો છે, એમાં જ દુશાસન છે, 100 કૌરવો છે, અને સત્યવાદી યુધિષ્ઠિર પણ છે. એ મહાભારત જીતાઈ જાય એટલે કુરુક્ષેત્રના મેદાનમાં આપણો વિજય થાય. અને એની વાત વચનામૃત પ્રથમના 71મા વચનામૃતમાં મહારાજે કરેલી છે. રાજસુ યજ્ઞ ખૂબ ધામધૂમથી પૂર્ણ થયો છે. આગળની કથા કાલે કરશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.